હેલો ફ્રેન્ડ આજે આપણે એક નવો ટોપિક ચાલુ કરવાનો છે ભારતની ભૂગોળના ટોપિકમાં વસ્તી આવે છે જે બે હજાર અગિયારની વસ્તી ગણતરી વિશેની માહિતી છે આ એક ઓથેન્ટિક બુક ભારતની ભૂગોળ યુનિવર્સિટી ગણતરીમાં બોર્ડની બુક છે તેમાંથી મેં મારી આ રીતના શોર્ટ કરીને લખેલું જે પૂછાય એવું હોય એ પ્રમાણે આપણે શરૂઆતમાં વસ્તી વિશે માહિતી આપેલી છે તો કે ભારતના વસ્તીની દ્રષ્ટિએ ક્રમ બીજો છે વિશ્વમાં પહેલો નંબર ચીનનો છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોવી તો સાતમો ક્રમ છે બે હજાર ગણતરી મુજબ વસ્તી હતી ભારતમાં ભારતમાં છે અને કુલ વિસ્તાર છે એનો બે ચાર ટકા ભૂમિભાગ રોકે છે વિશ્વમાં દર છઠ્ઠો વ્યક્તિ ભારતીય છે એવું લખેલું છે આમાં હવે આપણે જોયું તો કે દેશની ચોથા ભાગની વસ્તી બે રાજ્યોમાં છે જેમ કે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની બંને રાજ્યો વચ્ચેની તે દેશની ચોથા ભાગની વસ્તી છે હવે સૌથી વધુ વસ્તી ઉત્તર પ્રદેશમાં છે સોળ પોઈન્ટ ઓગણપચાસ ટકા અહીંયા ઘણી વખત ટકાવારી આપણે યાદ રાખવાની યાદ રાખવાની જરૂર છે અને ક્રમ છેલ્લું રાજ્ય જોઈએ તો સિક્કિમ છે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ ટકા છે છ પોઈન્ટ ઝીરો સાત લાખ એમાં વસ્તી છે હવે આપણે ક્રમ અનુસાર જોઈએ તો આમાં શરૂઆતમાં પાંચ યાદ રાખવાની જરૂર છે અને ગુજરાતનો ક્રમ હોય તે આપણે યાદ રાખવાની જરૂર છે હવે બે હજાર અગિયારની વસ્તી ગણતરી આપેલી છે અહીંયા ક્રમ અનુસાર રાજ્ય આપેલા છે એની વસ્તી આપેલી છે કરોડમાં અને ટકાવારી આપેલી છે ટોટલ સો ટકામાં એવો પહેલા નંબર પર ઉત્તર પ્રદેશ છે ઓગણીસ પોઈન્ટ પંચાણું કરોડે સોળ ઓગણપચાસ બીજા નંબરે મહારાષ્ટ્ર છે અગિયાર પોઈન્ટ ત્રેવીસ કરોડે નવ પોઈન્ટ ત્રીજા નંબરે બિહાર છે દસ પોઈન્ટ આડત્રીસ કરોડે આઠ પોઈન્ટ ચોથા નંબરે પશ્ચિમ બંગાળ છે નવ પોઈન્ટ તેર ટકા સાત પોઈન્ટ નવ પોઈન્ટ તેર કરોડે સાત પોઈન્ટ પંચાવન ટકા અને પાંચમા નંબરે આંધ્રપ્રદેશ છે એવું કહેવાય છે અને અગિયારમા નંબર ઉપર ઓડિશા છે હવે આપણે કેન્દ્રશાસિત પ્રદેશોમાં જોઈએ તો કે આ બે ની વસ્તી ગણતરી અનુસાર છે હાલમાંથી એટલે લદ્દાખ અને જમ્મુ કાશ્મીર પણ અહીંયા રાજ્ય તરીકે ગણતરીમાં આવેલા છે દિલ્હીમાં સૌથી વધુ છે એક પોઈન્ટ સડસઠ કરોડ જેટલા વસ્તી છે અને એક પોઈન્ટ આડેત્રી ટકા ભાગ છે પોન્ડિચેરીમાં બાર પોઈન્ટ ચુમાળી લાખ છે ઝીરો પોઈન્ટ દસ ટકા ભાગ છે અને આપણે સૌથી ઓછા જોઈએ તો કે દમણ દીવમાં છે બે પોઈન્ટ બેતાળીસ ટકા જીરો પોઈન્ટ ઝીરો બે અને સાવ સાત નંબર ઉપર છે લક્ષ્મણ દીપ સૌથી ઓછું ચોસઠ પોઈન્ટ ચારસો ઓગણત્રીસ હજાર વસ્તી છે અને જીરો પોઈન્ટ ઝીરો એક ટકાની વસ્તી છે આમાં આપણે સૌથી વધુ અને સૌથી ઓછું યાદ રાખવાની જરૂર છે ટકાવારી પણ ઘણી વખત પૂછાતી હોય એટલે યાદ રાખવાની જરૂર છે આ કરોડ ને લાખ જે આપેલી સંખ્યા એ યાદ ન રાખો તો ચાલશે બાકી ટકાવારી અને ક્રમ યાદ રાખવાની જરૂર છે થેન્ક યુ